મારું નામ વરસાદ આદરો, હું ભરૂચ કૃષિ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું. ભારત આપણો એક કૃષિ પ્રધાન દેશ છે. હવે કૃષિ જેનો મુખ્ય આધાર છે અને આપણે ભારતમાં ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ જે આખા ભારતની બધી જ કૃષિ યુનિવર્સિટીનું સંચાલન કરે છે. હવે જો કૃષિ યુનિવર્સિટી જેનું સંચાલન કરે છે એવા ICAR અમાન્ય કોલેજોને જો માન્યતા મળી જશે તો તે જેનો કોર્સ જે લીગલી કોર્સ છે એ લીગલી કોર્સ સિવાયના ગમે એવા મેરિટવાળા વિદ્યાર્થીઓને એડમિશન આપીને તેને લેબ ફેસિલિટી નથી, કોઈ કામ નથી, અને એવા લોકો જો એવા વિદ્યાર્થીઓ બહાર આવશે તો આપણા ખેતીનું શું, અને આપણા જે વિકાસની વાત છે જે ખેડૂતોની ઇન્કમ ડબલ કરવાની, એ ખેતી પ્રધાન દેશનું શું થશે. તેથી અમારો સખત વિરોધ છે કે આ પ્રાઇવેટાઇઝેશન બંધ કરવામાં આવે અને ફક્ત ને ફક્ત ICAR માન્ય જે સરકાર માન્ય કોલેજો છે તેમને તે ચાલુ રાખવામાં આવે. આજે અમે દરેક શૈક્ષણિક કાર્ય બંધ રાખીને અમે આંદોલન કરી રહ્યા છીએ અને જ્યાં સુધી અમને અમારો હક નહીં મળે, જ્યાં સુધી આ પ્રાઇવેટાઇઝેશન બંધ નહીં થાય ત્યાં સુધી અમે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને તેનો સખત વિરોધ કરશું. હું પટેલ મૈત્રી નવસારી કૃષિ યુનિવર્સિટીના સબ સેન્ટર ભરૂચમાં અભ્યાસ કરું છું. અમારો મોટો પ્રોબ્લેમ એ છે કે જે અમે આટલા ટકા લાવીને 12th અમે અમારી મહેનતના લીધે અહીંયા ગવર્મેન્ટ યુનિવર્સિટીઝમાં એડમિશન લઈએ છીએ અને એ જગ્યાએ રાય યુનિવર્સિટી, RK યુનિવર્સિટી જેવા પ્રાઇવેટ યુનિવર્સિટી એ લોકો 50-50, 40-40 ટકાએ એડમિશન લઈને અમારો હક છીનવી રહ્યા છે જે અમને બિલકુલ પોસાતો નથી અને એના લીધે MSCના એડમિશનમાં બી પ્રોબ્લેમ આવે છે, જેના લીધે અમારી કોમ્પિટિશન બી વધે છે. એટલા માટે બસ અમે એનો જ બહિષ્કાર કરીએ છીએ, જેના લીધે અમે એવું કહીએ છીએ તમારે લેવું જ હોય તો ગવર્મેન્ટ યુનિવર્સિટીઝમાં એડમિશન લઈને પછી અમારી કોમ્પિટિશનમાં આવો. બસ એનાથી વધુ અમને કાંઈ નથી, ખાલી અમે અમારો હક કોઈને નહીં આપીએ. થેન્ક યુ.